દહેગામ તાલુકાના પન્ના મુવાડા ગામે ગાયત્રી વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતી ચૌદ વર્ષની સગીર યુવતી સાથે બળાત્કાર થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પન્નાના મુવાડા ગામે રહેતા રાજુસિંહ ડાયસિંહ ઝાલા ખેતી કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે અને તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ પણ છે ત્યારે તેમની ચૌદ વર્ષની સગીર દીકરી હતી ને તેના ગામમાં આવેલી ગાયત્રી વિદ્યા મંદિર શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતી હતી ત્યારે સવારની સ્કૂલ હોવાથી આ યુવતી શાળામાં અભ્યાસ કરવા માટે ગઈ હતી અને દફતર મૂકીને શાળા સંકુલની પાછળ આવેલી એક ઝાડીમાં પોતાના પ્રેમી દશરથસિંહ ભવાનસિંહ ઝાલા સાથે રંગરેલિયા મનાવતા તેમના જ ઘરના કોઈ સભ્ય પકડી પાડતા બુમરાણ મચી જવા પામી હતી અને શાળામાં દફતર મૂકીને ગયેલી આ યુવતીએ શાળાનું નામ બદનામ ના થાય તેના માટે શાળાના કોઈ શિક્ષકે યુવતીના પિતાને જાણ કરતા યુવતીના પરિવારના કોઈ સભ્ય શાળામાંથી દફ્તર લઈ આવ્યા હતા અને આ યુવતીને લઈને રખ્યાલ પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ગુનો નોંધાવ્યો હતો યુવતીના પિતાએ રખ્યાલ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી ગાયત્રી વિદ્યા મંદિરના શિક્ષક દ્વારા જાણવા મળ્યું હતું કે આ યુવતી શાળામાં આવી ન હતી આ સમગ્ર બાબતે લૂલો બચાવવા શિક્ષક કરતા જોવા મળ્યા હતા અને યુવતીના પરિવારના સભ્યોની રજૂઆત છે કે આ યુવતી ચાલુ શાળામાં દફતર મૂકીને બહાર નીકળી હતી આ શાળામાં સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ નથી તેથી આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભાવિ પણ અંધકારમાં હોય તેવું દેખાઈ રહ્યું છે તો બીજી બાજુ યુવતીના ઘરના તેના માતા પિતાએ યુવતી ઉપર થયેલો બળાત્કાર માટે આ બંને યુવક સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે